કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં એક સાથે 18 કોરોના પોઝિટિવ કેસો આવતા 3 દિવસ માટે જિલ્લાની તમામ શાક માર્કેટ બંધ રાખવા ડેપ્યુટી કલેક્ટર હરમંદરસિંહનો હુકુમ. દીવમાં પ્રણામી મંદિર પાસે આજે ફરી વધુ 2 કોરોના પોઝિટિવ કેસ આવતા 2 દિવસમાં 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. લોકોમાં ભયનો માહોલ. આ સાથે દીવમાં કોરોના પોઝિટિવનો આંક પહોંચ્યો 14 પર. શનિવારે દીવમાં એક સાથે 18 કેસ કોરોના પોઝિટિવ નોંધાતા દીવ પ્રશાસનમાં પણ દોડધામ મચી ગઈ છે. દીવના ડેપ્યુટી કલેક્ટર હરમિંદરસિંહ, જિલ્લા પંચાયતના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વૈભવ રિખારી, મામલતદાર ચંદ્ર હાસવાજા, આરોગ્ય અધિકારી ડૉક્ટર કેવાય સુલતાન, દીવ SHO પંકેશ ટંડલ વગેરે આ ટીમ સહિત શનિવારે દીવ જિલ્લાના કોરોનાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જે વિસ્તારો કોરોનાગ્રસ્ત છે તેને સીલ કરવા સૂચનો કર્યા હતા. સાથે દીવ ડેપ્યુટી કલેક્ટર હરમિંદરસિંહે 19-21 જુલાઈ સુધી દીવ જિલ્લાની તમામ શાક માર્કેટ બંધ રાખવા હુકમ કરેલ. વધુમાં દીવ ડેપ્યુટી કલેક્ટર દ્વારા જણાવવામાં આવેલ છે કે કાજરા કુવામાં સ્થિત અંબાજી મેડિકલ, વાણાકબોરામાં સોહન મેડિકલ અને દીવ વાણાકબોરા અને તેમજ ગોગલા શાક માર્કેટમાં 14-18 જુલાઈ દરમિયાન જે કોઈ વ્યક્તિઓએ મુલાકાત લીધી હોય તેમને કફ, શરદી, તાવ કે અન્ય કોઈ કોરોનાના લક્ષણો જણાય તો સીધો દીવ આરોગ્ય વિભાગનો અથવા કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. જો કે આજે ફરી દીવ પ્રણામી મંદિર પાસે વધુ 2 પતિ પત્નીની તબિયત સારી ન હોય તેનો ચેકઅપ દરમિયાન કોરોના પોઝિટિવના લક્ષણો મળી આવતા તેમને કોવિડ હોસ્પિટલ દીવમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ સાથે દીવમાં કોરોના પોઝિટિવનો આંકડો પહોંચ્યો 14 પર. દીવ પ્રશાસન દ્વારા લોકોને પણ સંક્રમણનો ખતરો વધારે હોવાથી બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા તાકીદ કરી હતી. આમ દીવના વણાકબોરામાંથી 1 ગોગલામાંથી 7 દીવમાંથી 5 અને 7 ગુજરાતના આમ 2 દિવસમાં કુલ 20 લોકોને કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે, જેમને દીવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવ્યા છે. આ બાબતે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે ટ્વીટના માધ્યમથી પ્રજાને માહિતી આપેલ. જો કે મેડિકલ સ્ટોરના સ્ટાફ અને દીવ ગોગલા તેમજ વણાકબારામાં શાકભાજી વેચતા લોકોને કોરોના પોઝિટિવ આવતા પ્રજાએ હવે ખૂબ જ સાવચેતી રાખવાની આવશ્યકતા છે જેથી સંક્રમણને ફેલાતું અટકાવી શકાય. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.